નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કપાસના ભાવ અને કપાસની આવકો બાબતના મોટા સમાચાર વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, દેશમાં કપાસની આવકો બાબતે વાત કરીએ તો દેશમાં ઋણી આવક વેપારીના અંદાજ મુજબ 1.50 લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનામાં 7,000 ગાંસડીનો વધારો બતાવે છે. તો ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં 18,000 ગાંસડી, એમપીમાં 13,000 ગાંસડી, ગુજરાતમાં 48,000 ગાંસડી, જ્યારે મહારાષ્ટ્રમાં 38,000 ગાંસડીની આવક થઈ હતી. તો કર્ણાટકમાં પણ 8,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 6,000 ગાંસડીની આવક થઈ હતી, તેલંગાણામાં 14,000 ગાંસડી, તમિલનાડુમાં 1,000 ગાંસડીની આવક થઈ હતી, જ્યારે ઓરિસ્સામાં પણ 3,000 ગાંસડીની આવક થઈ હતી. તો કપાસની બજારમાં વેચવાલી વધી હતી અને સમગ્ર ગુજરાતમાં કપાસની કુલ 3 લાખ મણની આવક થઈ હતી, જે ચાલુ સિઝનમાં સૌથી વધુ આવક થઈ હતી. અને કપાસની આવક વધારો થવાને પગલે સરેરાશ પ્રતિમણે 5-10 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. તો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રને મેઇન લાઇન મળીને 50 લાખ ગાડીની આવક હતી અને ભાવ મેઇન લાઇનના 1600-1700 હતા. મહારાષ્ટ્રમાં 1610-1700 હતા. કડીમાં મહારાષ્ટ્રની 50 ગાડી અને કાઠિયાવાડની 125 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના 1600-1700 અને કાઠિયાવાડના વેપારો 1650-1700 હતા. તો સૌરાષ્ટ્રના અગ્રણી યાર્ડોમાં પણ કપાસની આવક 1.64 લાખ મણની હતી અને સૌથી ઊંચા ભાવ બારામાં 1780 પ્રતિમણના બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ 1350 રૂપિયા સુધી રહ્યા હતા. તો સરેરાશ ભાવ 1650-1740 વચ્ચે અથડાઈ રહ્યા હતા. તો કપાસની આવકો આજે સૌથી વધુ જોવા મળી હતી અને એમાં પણ આજે આ સિઝનની સૌથી વધુ આવક થઈ હતી. તો રાજકોટ યાર્ડમાં 21-22 હજાર મણની આવક હતી અને સામે કપાસ 4G ભાવ 1710-1735, એ પ્લસ ક્વોલિટીમાં 1690-1710, એ ક્વોલિટીમાં 1670-1690, બી ગ્રેડમાં 1650-1670 રૂપિયા અને નબળામાં 1600-1630 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા.